નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે હયાતીમાં હક દાખલના ઓનલાઈન ઓપ્શન વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા કે રાજ્ય સરકાર દ્વારા હયાતીમાં હક દાખલની જે નોંધ છે તેને ઓનલાઈન પ્રોસેસ શરૂ કરવામાં આવેલ છે, તે અંગે પરિપત્ર થઈ ગયેલ છે. અને તે સિવાય આપણે હયાતીમાં હક દાખલ અને વારસાઈ નોંધ વચ્ચે શું તફાવત છે તેની પણ વિગતવાર માહિતી મેળવી ગયા. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે હયાતીમાં હક દાખલ માટે આઈઓરા પોર્ટલ ઉપર ઓનલાઈન ઓપ્શન આવી ગયો છે. તો તે ઓપ્શન ક્યાં આવેલ છે અને કઈ રીતે અરજી કરવાની રહેશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને હયાતીમાં હક દાખલ અન્વયે આઈઓરા પોર્ટલમાં આવેલ અપડેટ વિશેની સંપૂર્ણ માહિતી આપણે ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તેના માટે હું તમને સૌ પ્રથમ બ્રાઉઝર પર લઈ જઈશ. તો મિત્રો, મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે. તો બ્રાઉઝરમાં તમે અહીંયા એડ્રેસ બારમાં iora.gujarat.gov.in લખી અથવા તો તમે અહીંયા જે ગૂગલ સર્ચ છે તે ગૂગલ સર્ચમાં iora લખી લેશો. તો ચાલો હું અહીંયા લખી લઉં iora અને ત્યાર પછી તેને સર્ચ કરી લઈશ. જે સર્ચ કરતાની સાથે જ આપણને અહીંયા iora એટલે કે ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન્સની જે પહેલી જ લિંક છે તે જોવા મળી જશે. તો તે લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા તેને ક્લિક કરી દઉં છું. તો મિત્રો, ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે આપણી સામે iora એટલે કે ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન રેવન્યુ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલી વેબસાઇટ ખુલી જાય છે. તો આ વેબસાઇટ ખુલી ગયા પછી અહીંયા મેનુઓમાં અલગ અલગ મેનુઓ જોવા મળે છે, જેમાં આપણને ચોથા નંબરનો ઓનલાઈન એપ્લિકેશન્સનો મેનુ જોવા મળી જાય છે. તો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જે ક્લિક કરતા પેજ ફરીથી લોડ થશે અને ત્યારબાદ આ પ્રમાણેની જે ઓનલાઈન એપ્લિકેશનની સ્ક્રીન છે તે તમને જોવા મળી જશે. તો અહીંયા આપણે ન્યૂ એપ્લિકેશન ઉપર ચેકમાર્ક રાખવાનું રહેશે અને જો તમે પહેલેથી એપ્લિકેશન રજિસ્ટર્ડ કરેલી હોય તો અહીંયા રજિસ્ટર્ડ એપ્લિકેશન ઉપર ક્લિક રાખી અને તમારો એપ્લિકેશન નંબર દાખલ કરી તેની વિગતો જાણી શકો છો. તો ચાલો આપણે અહીંયા નવી એપ્લિકેશન માટે વિગત જોઈએ છીએ. માટે અહીંયા ન્યૂ એપ્લિકેશન ઉપર આપણે ચેકમાર્ક રાખેલું છે જે બાય ડિફોલ્ટ છે. અને ત્યારબાદ અહીંયા અરજીનો હેતુ, તો અહીંયા ડ્રોપડાઉનમાંથી અરજીનો હેતુ સિલેક્ટ કરવાનો રહેશે. તો ચાલો હું ડ્રોપડાઉનમાં તમને બતાવું. તો અહીંયા અલગ અલગ હેતુઓ જોવા મળશે, જેમાં અહીંયા હકપત્રક સંબંધિત અરજીનો એક જે હેતુ છે તે હેતુ જોવા મળી જશે. તો તેને આપણે સિલેક્ટ કરી લેવાનો છે. તો ચાલો હકપત્રક સંબંધિત અરજી હું સિલેક્ટ કરી લઉં છું. જે સિલેક્ટ કરતાની સાથે જ અરજીના પ્રકાર સિલેક્ટ કરવાનો ઓપ્શન ખુલી જશે. તો અહીંયા ડ્રોપડાઉનમાંથી આપણે અરજીનો પ્રકાર સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો અહીંયા જે અગાઉ આપણને બે જ ઓપ્શન જોવા મળતા હતા, હકપત્રકે વારસાઈ નોંધ દાખલ કરવા માટેની અરજી અને ગામ નમૂના નંબર 7માં ક્ષતિ સુધારા માટેની અરજી. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ત્રીજો નવો ઓપ્શન ખુલી ગયેલ છે, હકપત્રકે હયાતીમાં હક દાખલ નોંધ દાખલ કરવા માટેની અરજી. તો આમ મિત્રો, હયાતીમાં હક દાખલ કરવા માટે આ જે ત્રીજો ઓપ્શન આવેલ છે તે આપણે પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી ઈમેલ એડ્રેસ જો તમે દાખલ કરવા માગતા હોય તો કરવાનું છે, નહીંતર આ પ્રકારની અરજી માટે ઈમેલ આપવું ફરજિયાત નથી. ત્યાર પછી અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે નીચેના બોક્સમાં ટાઈપ કરી લેવાનો છે અને આ વિગતો દાખલ કરી લીધા પછી જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં, ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જાણીશું. તો મિત્રો, મેં અહીંયા વિગતો દાખલ કરી લીધી છે. હવે હું અહીંયા જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો, જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન તમારી સામે આવી જશે, જેમાં અહીંયા તમારે જિલ્લો, તાલુકો અને ગામનું નામ ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરવાનું રહેશે. જે તમે જિલ્લો સિલેક્ટ કરશો તે અન્વયે તમને તાલુકા જોવા મળશે અને તાલુકો સિલેક્ટ કરશો એટલે તે અન્વયના જે કંઈક રેવન્યુ ગામો હશે તે જોવા મળી જશે. તો તમારે જે લાગુ પડતું હોય તે જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી લેવાના રહેશે.
અને ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર મળેલો ઓટીપી અહીંયા ટાઈપ કરી લેવાનો રહેશે અને જો તમે ઈમેલ એડ્રેસ દાખલ કરેલ હશે તો ઈમેલ એડ્રેસ ઉપર પણ ઓટીપી મોકલવામાં આવશે તો તે પણ અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે નહીતર મોબાઈલ નંબર ઉપર મળેલો ઓટીપી ટાઈપ કરી દેવાનો છે અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો મિત્રો મેં અહીંયા તમામ વિગતો દાખલ કરી લીધી છે અને મને મળેલો ઓટીપી પણ દાખલ કરી લીધો છે તો હવે હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણે નવી અરજી દાખલ કરવા માટેનું આખું જે પેજ છે તે ખુલી જાય છે તો ચાલો હવે આપણે તેમાં જોઈએ કે શું શું વિગતો દાખલ કરવાની આવે છે તો મિત્રો નવી અરજી દાખલ કરવામાં સૌપ્રથમ આપણને અહીંયા સૂચનાઓ જોવા મળી જાય છે કે અરજીને લગતી તમામ વિગતો ગુજરાતી યુનિકોડ એટલે કે શ્રુતિ ફોન્ટમાં જ ભરવી અને એક કરતાં વધુ ખાતા માટે દરેક ખાતા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે તો આ સૂચનાઓને ધ્યાને રાખી અને તમે તમારી અરજી કરી શકો છો તો અરજીમાં સૌપ્રથમ આપણે અહીંયા અરજદારનું નામ ટાઈપ કરવાનું રહેશે ત્યાર પછી તેના પિતા કે પતિનું નામ ટાઈપ કરવાનું રહેશે અને ત્યાર પછી અહીંયા સરનેમ એટલે કે અટક ટાઈપ કરી લેવાની રહેશે ત્યાર પછી અરજદારનું સરનામું દાખલ કરવા માટે આપણને અહીંયા ત્રણ અલગ અલગ બોક્સ જોવા મળી જશે તો આ ત્રણ બોક્સમાં થઈ અને અરજદારનું પૂરેપૂરું સરનામું ટાઈપ કરી લેવાનું રહેશે ત્યારબાદ અહીંયા શહેર કે ગામનું નામ ટાઈપ કરી લેવાનું છે અને તેની બાજુના બોક્સમાં આપણે પિનકોડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે અને નીચે આપણને અહીંયા અરજદારનો મોબાઈલ નંબર જે આપણે ટાઈપ કરેલ હશે તે જોવા મળી જશે તે ઉપરાંત આપણને અરજદારનું ઈમેલ એડ્રેસ જો ટાઈપ કરેલું હશે તો તે પણ જોવા મળી જશે તો આમ આટલી વિગતો દાખલ કરવાની છે ત્યાર પછી સ્ક્રોલ કરી અને બતાવું કે નીચે શું વિગતો આવે છે ત્યારબાદ મિત્રો આપણે અહીંયા અરજદાર શ્રીનો ખાતેદાર સાથેનો સંબંધ તો અહીંયા ડ્રોપડાઉન લિસ્ટમાંથી જે સંબંધ હોય તે સિલેક્ટ કરી લેવાનો રહેશે તમારે જે લાગુ પડતું હોય તે ઓપ્શન અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો ત્યારબાદ અહીંયા નીચે વારસદારો અંગેના પેઢીનામાની વિગત આવશે તો અહીંયા પેઢીનામું કરનાર તલાટીકમ મંત્રીશ્રીનું નામ ટાઈપ કરી લેવાનું રહેશે ત્યારબાદ પેઢીનામું કર્યાની તારીખ અને તલાટી દ્વારા જે પેઢીનામામાં જાવક નંબર નાખવામાં આવેલો હોય તે જાવક નંબર અહીંયા ટાઈપ કરી લેવાનો છે ત્યાર પછી હયાતીમાં હક દાખલના સંમતિ લેખની વિગત આવશે તો તેમાં સૌપ્રથમ આપણે અહીંયા સ્ટેમ્પનો નંબર ટાઈપ કરી લેવાનો છે ત્યાર પછી સ્ટેમ્પની તારીખ ટાઈપ કરી લેવાની છે અને ત્યારબાદ સંમતિ લેખની જે નોંધણીની તારીખ હોય તે તારીખ અહીંયા ટાઈપ કરી દેવાની રહેશે આ ઉપરાંત મિત્રો અહીંયા તમારું જે જિલ્લો તાલુકો અને ગામનું નામ સિલેક્ટ કરેલ હશે તે વિગત આપણને જોવા મળી જશે તો આ પ્રમાણે આટલી વિગતો દાખલ કર્યા પછી અહીંયા નીચે ખાતા નંબર ટાઈપ કરવાનું એક બોક્સ આવશે તો અહીંયા ખાતા નંબર ટાઈપ કરી અને ખાતા નંબર અરજીમાં ઉમેરવા તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેવા તમે તે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા ખાતામાં જે કંઈ સર્વે નંબર હશે તેની વિગત આપણને અહીંયા જોવા મળી જશે અને ત્યાર પછી તેમાં જે ખાતેદાર હોય તેનું નામ પણ આપણને જોવા મળશે જેમાં તેની સામેના બોક્સમાં આપણે તેનું એડ્રેસ અને મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાના રહેશે અને ત્યાર પછી સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો મિત્રો હાલમાં આપણી પાસે હયાતીમાં હક દાખલ માટેની કોઈ અરજીના ડોક્યુમેન્ટ નથી માટે આટલી જ વિગતો આપણે જણાવી રહ્યા છીએ આવનાર સમયમાં આપણે સંપૂર્ણ આખી એપ્લિકેશન કઈ રીતે કરી શકાય અને નોંધ નંબર જનરેટ થાય ત્યાં સુધીની એ ટુ ઝેડ સંપૂર્ણ માહિતી એક નવા વિડીયોમાં આપીશું તો મિત્રો આશા રાખું કે આયોરા પોર્ટલ ઉપર હયાતીમાં હક દાખલ માટેનો જે ઓપ્શન આવેલ છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ